नमस्कार विद्यार्थी मित्रों, इनोवेटिव ऑनलाइन एजुकेशन में आप सबनों हार्दिक स्वागत है। आप आज नव चेप्टर शुरू करवा जा रहा है, चेप्टर 8, नाम है राशिओनी तुलना। कम्पेरिजन करव है कि एक ना प्रमाण में बीजू के गणु वधारे छे अथवा केटलू ओछू छे, अथवा बीजो एक पॉइंट एमां आवे छे, बीजो पॉइंट क्यों छे? व्याज, चक्रवृद्धि व्याज। तमे पहला ग्यारह धोरण में सादू व्याज भणी गया, आई बराबर पीआरएन ना छेद में 100, आवो टॉपिक आवतो। आमा टॉपिक आवशे चक्रवृद्धि व्याज नो। पण चक्रवृद्धि व्याज पछी ए पहला आपणे जे जोवुं छे ए टॉपिक छे गुणोत्तर। गुणोत्तर एटले बे राशिओनी सरखामणी। जो मैं व्याख्या लिखी छे गुणोत्तर एटले बे राशिओनी सरखामणी। हूँ अँ दाखलो गणू, पहला नानू एक्जाम्पल आपू के मान लो कि तमारा खीचा में डाबी बाजूनो खीचो छे तेमां 10 रुपया छे, जमणी बाजूनो खीचो छे तेमां 20 रुपया छे। हवे तो आनी कम्पेरिजन करो तो एम कही शकीए कि जमणी बाजूनो खीचामां डबल रुपया छे, एटले के बे गणा। केटला? बे गणा। हवे आ वस्तु आपणे दाखलो गणीने समजवी छे। हूँ बीजो एक्जाम्पल लउं छूँ। एक्जाम्पल एक, पहेलो व्यक्ति छे, पहेलो व्यक्ति 5 किलोमीटर चाले छे। केटलो? 5 किलोमीटर चाले छे। बीजो व्यक्ति 20 किलोमीटर चाले छे। तो बन्नेनो गुणोत्तर शोधो, એટલે કે બેને સરખામણી કરવી છે। ગુણોત્તર એટલે બે રાશિઓની સરખામણી, બેની સરખામણી કરવી છે। પણ સરખામણી કરો એ માટે પહેલાં ખાસ મહત્ત્વની વસ્તુ, બેનો જે એકમ છે એ સરખો હોવો જોઈએ। બે કિલોમીટરમાં છે અથવા બે મીટરમાં હોવા જોઈએ, સેન્ટીમીટરમાં હોવા જોઈએ, રૂપિયા હોય તો રૂપિયામાં, પૈસા હોય તો પૈસામાં, બંનેમાં સરખું હોવું જોઈએ એકમ। એક કિલોમીટર છે ને બીજો મીટરમાં, એમ ન ચાલે કે એક મીટરમાં છે બીજો સેન્ટીમીટરમાં, એ રીતે નહીં। બંને એકમ સરખા હોવા જોઈએ। કિલોમીટર તો 2 કિલોમીટરમાં, મીટરમાં હોય તો 2 મીટરમાં, સેન્ટીમીટરમાં હોય તો 2 સેન્ટીમીટરમાં। અને જો સરખા ન હોય તો પહેલાં આપણે સરખા કરવાના, પછી આપણે આગળ દાખલો ગણવાનો। અહીંયા તો 2 કિલોમીટરમાં છે તો ચાલો ગુણોત્તર શોધીએ। ગુણોત્તર બરાબર પહેલાં આપેલું ને પહેલાં એ હંમેશા અંશમાં લખવાનું, જે પ્રથમ હોય અંશમાં। અહીંયા પ્રથમ પહેલાં તમને શું આપ્યું છે? પહેલો વ્યક્તિ 5 કિલોમીટર, 5, બીજો વ્યક્તિ 20 કિલોમીટર। પહેલાં આપેલું હોય તે અંશમાં, બીજો આપેલું હોય તે છેદમાં। આ ગુણોત્તર થયો, છેદ ઉડાડો જોઈ, 5 × 20 એટલે 1/4, 1/4 એટલે એમ કહી શકો કે પહેલા વ્યક્તિની કમ્પેરિઝનમાં બીજો વ્યક્તિ, બીજો વ્યક્તિ નીચે લખ્યું છે ને, બીજો વ્યક્તિ 4 ગણો ચાલે છે। પહેલાની કમ્પેરિઝનમાં બીજો વ્યક્તિ 4 ગણો ચાલે છે, અને આમ પણ જોઈ શકો 5 × 4 = 20, 5 × 20 4 ગણો ચાલે છે, બરાબર। અને ગુણોત્તર લખવાની બીજી એક રીત, એક જેમ 4, અંશમાં હોય પહેલાં પછી જેમ, 1/4 આ ગુણોત્તર લખવાની રીત છે। આમ લખશો તો પણ ચાલશે, આમ લખશો તો પણ ચાલશે। હજી એક વખત રિપીટ કરું, ગુણોત્તર એટલે કોઈ પણ બે વસ્તુને સરખાવવાના છે, કોઈ પણ બે વસ્તુને, કે ભાઈ પહેલાં કરતાં બીજું કેટલું વધારે છે અથવા કેટલું ઓછું છે, એટલે આપણે કહી શકીએ બે રાશિઓની સરખામણી। પણ જે બે વસ્તુ સરખાવો, બેના એકમ સરખા હોવા જોઈએ। 2 કિલોમીટરમાં છે, ઓકે, જો ન હોત તો બે સરખા કર। પહેલાં આપેલ હોય તે અંશમાં, પછી આપેલ હોય તે છેદમાં, 5/20 છેદ ઉડાડો, 5 × 20 એટલે 4, આ 4 છેદમાં છે મિત્રો, ક્યાં છે? છેદમાં, અંશમાં કંઈ નથી। કંઈ ન હોય તો 1, કંઈ ન વધ્યું હોય તો શું લખશો? 1, એટલે શું થશે? 1/4 એટલે ગુણોત્તર 1/4 થશે, બરાબર। આના આધારે આપણે દાખલા ગણીએ કે ભાઈ કઈ રીતે કરશું, તો જો સ્વાધ્યાય 8.1 શરૂ કરો,
नीचे आपेला संख्याओं गुणोत्तर शोधो। गुणोत्तर शोधवानो छे, कई वांधो नहीं, चालो गोतीए। गुणोत्तर पण आपेल शू छे? गुणोत्तर साचो, आपेल शू छे? तो कि साइकल नी झड़प अने स्कूटर नी झड़प आपेली छे। साइकल नी झड़प अने स्कूटर नी झड़प आपेली छे। साइकल नी झड़प केटली छे? 15 किलोमीटर प्रति कलाक। स्कूटर की झड़प शू है? 30 किलोमीटर प्रति कलाक। पहला एकम चेक करो, सरखा छे? हाँ सरखा छे। तो डायरेक्ट गुणोत्तर लेशो? हाँ चलो, गुणोत्तर साइकल की झड़प, पहला साइकल आपी छे तो ये अंश में लखशू, केटली झड़प आपी छे? 15। पछी स्कूटर छे, ई छेद में लखशू, स्कूटर की झड़प केटली छे? 30। छेद उड़ाड़ो, 15 × 2 = 30, અહીં કંઈ ન વધે તો 1, એટલે જવાબ શું આવે? 1/2, એટલે ગુણોત્તરને આ રીતે લખી શકો 1/2। કેટલો ગુણોત્તર આવશે? 1/2। રેડી વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ। પહેલા એક પોઈન્ટ આપ્યો છે 5 મીટર, પછી આપ્યો છે 10 કિલોમીટર। જોવો તા, મીટર અને કિલોમીટર એકમ અલગ થઈ ગયું, 1 મીટર 1 કિલોમીટરમાં, એમ ચાલશે નહીં। તો શું કરવું? તો બંને એકમ સરખા કરવા પડશે। કઈ રીતે? મીટર તો નાનો એકમ છે, એમાં કંઈ ફેરફાર ન કરાય, કિલોમીટરમાં ફેરફાર કરો। કિલોમીટરમાં તમને યાદ અપાવી દો, 1 કિલોમીટર છે ને એટલે 1000 મીટર થાય। 1 કિલોમીટર બરાબર કેટલા થાય? 1000 મીટર। તો આપણી પાસે 10 કિલોમીટર છે, 1 કિલોમીટર હોય તો 1000, 10 કિલોમીટર હોય તો 10000, કેટલા મીટર થશે? 10000 મીટર થશે। તો હવે જો થઈ ગયા 2 મીટરમાં, 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે, તમે ભણી ગયા છો અત્યારે, આપણે આ યાદ અપાવું છું તમને। તો આપણે ત્યાં 10 કિલોમીટર છે, એના મીટરમાં ફેરવાય તો 10 કિલોમીટર એટલે 10000 મીટર। હવે મીટર મીટર થઈ ગયો, હા હવે મીટર મીટર થઈ ગયો। તો હવે ગુણોત્તર લ્યો, ચાલો પહેલા 5 આપ્યા છે તો એ અંશમાં, પછી 10 આપ્યા છે અને આપણે મીટરમાં બદલાવ્યા, કેટલા? 10000। છેદ ઉડાડો જોઈએ, 5 × 2 = 10 એટલે 2000 આવશે, અંશમાં 1/2, 1/2000। અને ગુણોત્તરનો કોઈ એકમ નહીં આવે, ગુણોત્તરમાં કોઈ પણ એકમ આવશે નહીં, રકમમાં કેમ મીટર કિલોમીટર આવે, એટલે ગુણોત્તરમાં કોઈ જાતનો એકમ આવશે નહીં। ચાલો એ રીતે આગળ, 50 પૈસા, 5 રૂપિયા, આ પૈસામાં, આ રૂપિયામાં કેમ એડ કરવો? બે સરખા કરવા જોશે, તો પાછું એ દપાવું, 1 રૂપિયો એટલે 100 પૈસા થાય, 1 રૂપિયો એટલે 100 પૈસા। આપણી પાસે કેટલા રૂપિયા છે? 5 રૂપિયા, 5 રૂપિયા એટલે 500 પૈસા। થઈ ગયો, 2 પૈસા આવી ગયો। તો ચાલો હવે ગુણોત્તર જોઈએ, પહેલા આપેલ છે 50 અંશમાં, પછી આપેલ છે 5 એટલે આપણે એમાં બદલાયો પૈસામાં 500, 1 1 0 ઉડી ગયા, હજી છેદ ઉઠશે, 5 × 10, 1/10 એટલે ગુણોત્તર થશે 1/10। 1/10નો અર્થ શું થાય ખબર વિદ્યાર્થી મિત્રો? કે પહેલાં કરતાં બીજો 10 ગણો વધારે છે, પહેલાં કરતાં બીજો 10 ગણો વધારે છે। ચાલો આ વાત થઈ ગુણોત્તરની, હવે ગુણોત્તર આપેલ છે, ટકાવારીમાં બદલાવો, તો કઈ રીતે બદલાવશો? સાવ સહેલી વસ્તુ, ટકાવારી સાવ સહેલી વસ્તુ, ગુણોત્તર લખો 3/4, ટકાવારી કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 100 તો જે ગુણોત્તર છે એને 100 વડે ગુણી દે, બીજું કંઈ જ કરવાનો નથી। જે ગુણોત્તર છે તેને 100 વડે ગુણશો, 100 વડે શું કામ ગણશો? તો ભાઈ ટકાવારી 100ને ધ્યાનમાં રાખીને હોય છે, એટલા માટે। છેદ ઉડાડો જોઈ, 25 × 4 = 100, 25 × 3 = 75%, કેટલી ટકાવારી આવશે? 75%।
तो चलो बीजी आ वर्षे टकावारी बेना छेद में त्रण गुणिया सौ सौ ने त्रण वडे भागी सकाता नथी तो कई वांधो नहीं अथवा भागवा होय तो पण चाले तेत्रीस पॉइंट तेत्रीस आ रीते अनंत आवशे। हकीकत में तमे सौ वडे भागाकार करो सौ भाग्या त्रण तेरी नौ एक वधे जीरो तेरी नौ एक वधे भाग न डालती पॉइंट करी जीरो उतारू तेरी नौ एक जीरो उतारू तेरी नौ तन तन आ रीते अनंत चालशे। हूँ पॉइंट पछीना बे आंकड़ा लाव छू तेत्रीस तेत्रीस पॉइंट तेत्रीस गुणिया बे करू छठ पॉइंट छठ टका केटलू थशे छठ पॉइंट छठ टका। रेडी विद्यार्थी मित्रों आ वस्तु थई आपणी गुणोत्तर खास एक एक मार्क्स में पूछाई सक्या बहु मोटा मार्क्स दाखला नहीं कि तीन मार्क्स में बे मार्क्स में पूछाय पर एक एक मार्क्स में पूछाई सके। गुणोत्तर एटले बे राशिओनी सरखामणी तेनो एक्जाम्पल पहला आपेलो होय ते अंश में पछी आपेलो होय ते छेद में अने एना पछीनो टॉपिक हतो टकावारी में फेरवो। तो जे गुणोत्तर आपेल छे एने गुण्या केटला करशू सौ सौ शू काम करशू एक टकावारी सौ ए होय छे एटले। चलो मित्रों आगळ वधीए तेना पछी स्वाध्याय आठ पॉइंट एक में कूट प्रश्नों प्रकारना दाखला छे। तो पहले एक्जाम्पल त्रण पच्चीस विद्यार्थी में बोतेर टका विद्यार्थी गणित में रस ले छे तो केटला विद्यार्थी गणित में रस लेता नथी। कुल पच्चीस विद्यार्थी छे एमांथी बोतेर टका विद्यार्थी रस लिये छे क्या विषय में आपणा ज विषय में गणित में तो केटला टका विद्यार्थी रस लेता नथी अने तेनी संख्या आपणे गोतवानी छे। तो सीम्पल वस्तु आपणे धीमे लखीए एटले ख्याल आवतो जाय कुल विद्यार्थी पच्चीस कुल विद्यार्थी पच्चीस रस लेता विद्यार्थी बोतेर टका केटला बोतेर टका तो रस न लेता विद्यार्थी तो वैधा केटला बोतेर टका रस लिये छे तो न लेता एवा केटला विद्यार्थी वधे कुल टकावारी सौ होय एमांथी बोतेर टका बात कर दियो अठावीस टका वधे बोतेर टका रस लिये छे तो पाछळ केटला वधे अठावीस टका तमारे पंचाणु टका एवा होय तो केटला टका बाकी रही गया पांच टका ए रीते बोतेर टका लिये छे तो केटला टका छे अठावीस टका। अठावीस टका विद्यार्थीओ गणित में रस लेता नथी तो करशू कई रीते कई रीते करवू आपणे आपणे त्रिराशी पद मूकशू त्रिराशी पद याद करो जो कई रीते मूकता तमे सातमामां छठामां त्रिराशी पद आवतुं के अटला ए अटला तो अटला ए केटला आवो रीते तमे त्रिराशी पद मूकता कुल विद्यार्थी पच्चीस छे कई रीते मेळ करशो पांच सेकंड आपो छो विचारी लो जो आप अठावीस टका मळी गया छे। अठावीस टका एटले केटला विद्यार्थी अठावीस टका रस लेता नथी आपणे कीधुं छे ने तो केटला विद्यार्थीओ गणितमां रस लेता नथी अठावीस टका नथी लेता पर आ जवाब नथी टकावारी छे आपणे संख्या जोई छे। अठावीस टका एटले केटला विद्यार्थी तो एक वस्तु याद राखजो कुल विद्यार्थी केटला पच्चीस एटले सौ टका विद्यार्थी थई गया आपणे सौ टका विद्यार्थी कुल कुल टकावारी केटली सौ कुल विद्यार्थी केटला पच्चीस तो आ सौ टका छे तो आ रीते लखी शको तमे सौ टका ए विद्यार्थी सौ टका विद्यार्थी केटला पच्चीस तो आपणे अठावीस टका रस लेता नथी ए गोतवुं छे ने तो अठावीस टका ए विद्यार्थी केटला चलो विद्यार्थी कई रीते करता अठावीस गुणिया पच्चीस अठावीस गुणिया पच्चीस छेद में सौ आ अने आ अंश में आवशे आ छेद में आवशे। चलो छेद उड़ाड़िए साव सीम्पल वस्तु पच्चीस चौक सौ चार सत्ता अठावीस
सात विद्यार्थी, केटला विद्यार्थी मित्रों जवाब आवशे? सात विद्यार्थी। सात विद्यार्थी गणित में रस लेता नथी, जे रीते आमां द्विअवयवी पद मूक्यो छे एवुं ज कंईक अहींया आवशे। पण आपणे पहेला लखी लईए कई कई माहिती आपी छे, पहेला वाँचो। एक फूटबॉल टीम तेमणे रमेली मेचमांथी 10 मैच जीती छे। जो तेमणे जीतेली मैचनी टकावारी 40% होय तो तेओ कुल केटली मैच रम्या हशे? પ્રશ્ન થોડોક વિચારવા જેવો છે, શું કહેવા માગે છે? પાછો, એક ફૂટબોલ ટીમ તેમણે રમેલી મેચમાંથી કુલ કેટલી મેચ રમી છે એ નથી કીધું, રમેલી મેચમાંથી 10 મેચ જીતી છે, અને જો તેમણે જીતેલી મેચની ટકાવારી 40% હોય, એટલે આજે છે ને ટકાવારી આપી દીધી છે કે 10 મેચ જીતી છે અને એની જીતની ટકાવારી કીધું છે ને, જીતેલી મેચની જીતની ટકાવારી કેટલી છે? 40%, તો કુલ કેટલી મેચ રમ્યા હશે? જીતેલી મેચ 10 મેચ, કેટલી મેચ જીતે છે? 10। જીતેલી મેચની ટકાવારી, જીતેલી મેચની ટકાવારી કેટલા ટકા છે? 40%। એટલે આમ તો બે એક જ થયો કે ભાઈ 10 મેચ જીતે છે અને ટકાવારી કેટલી છે? 40%। કુલ મેચ, કુલ ટકા કેટલા હોય? 100। કુલ ટકા કેટલા હોય? 100। આપણે આમ લખી શકીએ, 40% કુલ મેચ, 40% કુલ મેચ 10, 40% આપી છે ને જીતની ટકાવારી 10, તો કુલ 100, 100% કુલ મેચ કેટલા? હજી એક વખત રિપીટ કરું છું, 10 મેચ જીતે છે અને એની જ ટકાવારી આપે છે, જીતેલી મેચ 10, જીતેલી મેચની ટકાવારી 40, એટલે બે વસ્તુ એક જ છે પણ એક સંખ્યા આપી છે, એક ટકાવારી આપી છે। કુલ મેચ જોઈએ છે તો કુલ ટકાવારી આપણે ગોતવી પડે, કુલ ટકાવારી કેટલાય હોય તો ખ્યાલ હોય, કુલ ટકાવારી 100 એ જોઈએ હંમેશા, તો 100 એ કેટલા થાય? તો ચાલો, કુલ મેચ 100 × 10 40, ચાલો છેદ ઉડાડો, 0 × 0 = 11, 100 / 4 કરો કેટલા આવશે? 25। કુલ કેટલા મેચ રમશે? 25 મેચ રમે છે। રેડી વિદ્યાર્થી મિત્રો, આ બે દાખલા તમે જોઈ શકો છો।